સીએમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જેમાં સીએમ અને સીઆર પાટીલ આજે દિલ્હી જવાના છે. મોદી રાત્રે ભાજપ કોર કમિટીની બેઠક યોજાશે, તો આજે સીએમ અને સીઆર પાટીલ દિલ્હી જવાના હોવાનું સામે આવ્યું છે. 11 અથવા 12 તારીખે આવી શકે છે બીજી યાદી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હી જવાના છે. ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા વિચારણા થશે. આજ કોર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સીએમ અને સીઆર પાટીલ આજે દિલ્હી પહોંચવાના છે. મોડી રાત્રે ભાજપ કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાત્રે દરમિયાન ભાજપની કોર કમિટીનું બેઠક યોજાશે. સાંજના કાર્યક્રમ રદ કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે. 11 અથવા 12 તારીખે આવી શકે છે બીજી યાદી. ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે, ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હી પહોંચવાના છે. મોડી રાત્રે ભાજપ કોર કમિટીની બેઠક યોજાશે, જેમાં ઉમેદવારોના નામ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાંજના કાર્યક્રમ રદ કરીને આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થયા છે, ત્યારે 11 અથવા 12 તારીખે બીજી યાદી બહાર આવી શકે છે. ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાંજના કાર્યક્રમ રદ કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ આજે દિલ્હી જવાના છે. મોડી રાત્રે ભાજપ કોર કમિટીની બેઠક મળવાની છે. ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા વિચારણા થશે. 11 અથવા 12 તારીખે બીજી યાદી આવી શકે છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે, ત્યારે ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થવાના છે, ત્યારે સીઆર પાટીલ પણ દિલ્હી જશે. મોડી રાત્રે ભાજપ કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, સીએમ અને સીઆર પાટીલ આજે દિલ્હી જશે, શું છે વધુ વિગત? મીરાલી, આપને જણાવી દઉં કે લોકસભા ચૂંટણીના પગલે અત્યારે રાષ્ટ્રીય કારોબારીમાં પણ ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ સતત વ્યસ્ત મિટિંગોનો દોર પણ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આજે સાંજે દિલ્હી તરફ રવાના થવાના છે. કારણ કે દિલ્હીની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ દિગ્ગજ નેતાઓ સાથે એક રાષ્ટ્રીય બેઠક મળશે, જેની અંદર લોકસભાની ચૂંટણીના ગુજરાતના સંભવિત બાકી ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવશે. આપને ખાસ જણાવી દો કે થોડા દિવસ અગાઉ લગભગ ગુજરાતમાં 10 થી વધુ ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી હતી. લોકસભાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક મતક્ષેત્ર કેટલાક બેઠકોમાં હજુ ઉમેદવારોની જાહેરાત સંભવત તરીકે બાકી હોવાના કારણે જે ઉમેદવારોના નામ નક્કી કરવાના છે તેના ઉપર ચર્ચા થશે, અને ત્યારબાદ નવા જે બાકી રહેતા જિલ્લાઓના લોકસભાના ઉમેદવારોની તબક્કાવાર યાદી એક જાહેર કરવામાં આવશે. અને આ બાબતે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સીઆર પાટીલ તાત્કાલિક દિલ્હી રવાના થયા છે. મોડી રાત સુધી આ બેઠક ચાલશે, જેમાં સંભવિત ઉમેદવારોના નામોની ઘોષણા બાદ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય તરફથી વિધિવત યાદી એક જાહેર બહાર કરવામાં આવશે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આજે મોડી રાત્રે ભાજપ કોર કમિટીની બેઠક યોજાશે.